अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर आप સ્ટ્રીંગને કમ્પેર કરવાના એટલે એક સ્ટ્રીંગને બીજી સ્ટ્રિંગ સાથે સરખાવાના જે કમાન્ડ છે એને જોવા માંગીએ છીએ ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર આપણે ફોર્ટી સેવન નંબરની જે ફાઇલ છે એ આપણે ઓપન કરીશું તો ફોર્ટી સેવન નંબરની ફાઇલમાં તમે જોશો બે ફંક્શન વિશે જોવા મળે છે એસટીઆર સીએમપી સ્ટ્રીંગ કમ્પેર અને એસટીઆરઆઈ કમ્પેર સ્ટ્રિંગ ઇન્ટેલિજન્ટ કમ્પેર આપણે એને કહી શકીએ તો આ બે ફંક્શન છે સ્ટ્રિંગ કમ્પેર એસટીઆર સીએમપી સ્ટ્રિંગ કમ્પેર અને એસટીઆર આઈ સી એમ તો એની માટે આપણે અહીં એક નાનો પ્રોગ્રામ બનાવેલો છે હવે આ પ્રોગ્રામમાં અત્યારે તમને બધી ખબર ના પડે તો કંઈ વાંધો નહીં કારણ કે ઘણી બધી બાબતો એવી છે કે જેમ કે પોઈન્ટર છે ફંક્શન છે એ વગેરે આપણે નથી જોયું તો એ પોઈન્ટર ફંક્શન વગેરે તમે જોઈ લેશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આ બધી બાબતો રન કરે છે પણ અત્યારે હું જે સમજાવવા માંગુ છું એ ડાયરેક્ટ ફંક્શન જે હું સમજાવવા માંગી રહ્યો છું એ તમે સમજી લેશો તો વધારે સારું પડશે સ્ટ્રીંગ ડોટ એચ છે એ પણ એડ કરવાની જરૂર પડશે અને એટલા માટે આપણે અહીંયા પહેલાં ઇન્ક્લુડ સ્ટ્રિંગ ડોટ એચ આપણે એડ કરી દઈએ તો અહીંયા આપણે એક ફંક્શન લખેલું છે રિપોર્ટ કરવા માટેનું ત્યાર પછી આપણે મેઇનમાં આવીએ છીએ હવે મેઇનની અંદર અહીંયા આપણે ચાર સ્ટ્રિંગ ડિકલેર કરેલી છે સ્ટ્રિંગ વન સ્ટ્રિંગ ટુ સ્ટ્રિંગ થ્રી અને સ્ટ્રિંગ ફોર ઇન્ટિજિયર રિઝલ્ટ નામનો એક વેરીએબલ ડિકલેર કરેલો છે અને ક્લિયર સ્ક્રીન કરેલું છે ત્યાર પછી આપણે સ્ટ્રીંગ વનની અંદર એબીસીડી સ્ટોર કરેલું છે કે જે લોઅર કેસની અંદર છે કે નાની એબીસીડીમાં છે સ્ટ્રીંગ ટુમાં પણ આપણે એબીસીડી સ્ટોર કરેલું છે અને ત્યાર પછી આપણે રિઝલ્ટ નામના વેરિયેબલની અંદર સ્ટ્રીંગ કમ્પેર નામનો ફંક્શન આપણે કોલ કરીને સ્ટોર કરી છે કે સ્ટ્રીંગ કમ્પેર નામનું ફંક્શન આપણે બોલાવીએ છીએ અને એની અંદર આપણે સ્ટ્રીંગ વન અને સ્ટ્રીંગ ટુને મોકલી આપીએ છીએ હવે જો આ સ્ટ્રીંગ વન અને સ્ટ્રીંગ ટુને કમ્પેર કરવામાં આવે તો બંને અત્યારે એકદમ સરખી છે આપણ લોઅર કેસમાં એ બી સીડી લખેલું છે આ પણ લોઅર કેસમાં એ બીસીડી લખેલું છે તો એ કમ્પેર થઈ જશે કમ્પેર થઈ જશે તો એનું રિઝલ્ટ આ રિઝલ્ટ નામના વેરિયેબલની અંદર સ્ટોર હશે કારણ કે આ જે સ્ટ્રીંગ કમ્પેર છે એ ન્યુમેરિક વેલ્યુ બહાર આપશે જો જેમ આપણે અગાઉ ચર્ચા કરી ગયા એમ એસટીઆર સીએમપીમાં કરસર રાખી અને ત્યાર પછી આપણે ફાઇલમાં જઈને ટોપિક સર્ચ પર જોઈશું તો આપણે પહેલું જોવા મળશે કે સ્ટ્રીંગ ડોટ એચની અંદર આપવામાં આવેલું છે અને અહીંયા બતાવે છે કે સ્ટ્રીંગ કમ્પેર જે છે એ ઇન્ટીજર વેલ્યુ બહાર આપે છે ઇન્ટ વેલ્યુ બહાર આપે છે તો હવે ઇન્ટીજર વેલ્યુ આપતું હોય તો એ કઈ કઈ વેલ્યુ આપે છે વગેરે આપણે બધી અહીંયા એક્સપ્લેનેશન નીચે આપવામાં આવ્યું છે એ તમે વાંચી શકો કે જેમ કે ક્યારે ઝીરો આપશે ક્યારે વન આપશે એ બધી બાબતો અહીંયા બતાવેલી છે અત્યારે આપણે એની ચર્ચા નથી કરતા પણ અત્યારે આપણે એ જોઈએ કે એસટીઆર જે સીએમપી છે એ આ બેસ્ટ રિંગને કમ્પેર કરશે અને જે જવાબ આવશે એ જેમાં આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છે કે સીની અંદર યસ અને નો માટે ઝીરો અને વન આપવામાં આવે છે યસ હશે તો વન આપવામાં આવે છે અને નો હશે તો ઝીરો આપવામાં આવે છે તો હવે એ રિઝલ્ટ આની અંદર સંગ્રહ કરવામાં આવેલું હશે પણ હવે જો આપણે અહીંયા જીરો વન પ્રિન્ટ કરીશું તો સારું નહીં લાગે અને આપણે ખબર નહીં પડે એટલા માટે આપણે શું કર્યું છે તો કે એક નીચે ફંક્શન બનાવ્યું છે રિપોર્ટ નામનું અને એ ફંક્શન આ તમને બધું ફંક્શનના ચેપ્ટરમાં વધારે ખબર પડશે કે આવું કઈ રીતે આપણે કરવાનું નાનો મતલબ શું થાય છે પણ અત્યારે આપણે એ જોઈએ કે એ ફંક્શનની અંદર રિઝલ્ટ તો એ આવે છે અને જો રિઝલ્ટ ઝીરો હોય તો આપણે એવું પ્રિન્ટ કરીએ છીએ કે સ્ટ્રિંગ આર ધ સેમ અને જો રિઝલ્ટ વન હોય એટલે કે ઝીરો ના હોય તો પછી એ પ્રિન્ટ કરીએ છીએ કે સ્ટ્રિંગ આર ડિફરન્ટ એટલે આપણે આ ફંક્શન એટલા માટે લખ્યું છે સીએમપીમાંથી આવે છે એને આપણે સ્ટ્રીંગમાં કન્વર્ટ કરી શકીએ તો આપણે અહીંયા સ્ટ્રિંગ કમ્પેર કર્યું એટલે આ બે બંને એક સરખા કમ્પેર થઈ જશે કારણ કે આ બંને એક સરખી છે એટલે સ્ટ્રીંગ કંપનીની અંદર આ બંને બતાવશે કે બંને સ્ટ્રિંગ એક સરખી છે ત્યાર પછી અહીંયા આપણે આવીએ અને અહીંયા આપણે જોઈએ તો એક એ બીસી આપણે સ્મોલમાં લખેલું છે બીજું એ બીસી આપણે કેપિટલમાં લખેલું છે જો આવું કર્યું હોય તો પછી સ્ટ્રિંગ કમ્પેર કરીએ તો આ શું બતાવશે તો કે સ્ટ્રિંગ ડિફરન્ટ બતાવશે કેમ કારણ કે આપણી માટે આ એ અને આ એ બંને એક જ સરખા છે પણ કોમ્પ્યુટરની માટે એ બંને સ્ટ્રિંગ છે એ જુદી જુદી છે કેપિટલ અને સ્મોલ સી અને સી ભાષા માટે જુદા જુદા છે અને એટલા માટે આની અંદર એ સ્ટ્રિંગ ડિફરન્ટ બતાવશે પણ આપણે ઇન્ટેલિજન્ટલી કમ્પેર કરવું એટલે કે જે માણસ જેવી રીતે કમ્પેર કરે છે કે આપણે જેવી રીતે કમ્પેર કરીએ છીએ કે ભાઈ આ એબીસી બીસીને આ સરખું જ છે એ રીતે કમ્પેર કરવું હોય તો પછી આપણે શું યુઝ કરીશું તો કે એસટીઆર આઈ કમ્પેર યુઝ કરીશું આઈ ઇન્ટેલિજન્ટ કમ્પેર માટે છે તો આપણે આ એબીસી ને કમ્પેર કરીશું તો એ બંનેમાં બતાવશે કે સેમ છે અને આ જે છે બંને ભલે જુદી છે તેમ છતાં પણ એ બતાવશે કે એ સેમ છે કેમ કારણ કે એ આપણે જેવી રીતે જોઈએ છે કે આ એબીસી બીસીને આ સરખા જ છે એવી રીતે કેપિટલ અને સ્મોલનો ડિફરન્સ કર્યા વગર એ ચેક કરશે તો આ હું રન કરું તો તમને જોવા મળશે કે અહીંયા મને પહેલી જે એબીસી હતું એની માટે લખે છે કે સ્ટ્રિંગ આર સેમ બીજા માટે લખે છે સ્ટ્રિંગ આર ડિફરન્ટ અને જે છેલ્લા બી હતા એની માટે લખવામાં આવ્યું કે સ્ટ્રિંગ આર સેમ અને સ્ટ્રિંગ આર સેમ જો આપણે સ્ટ્રિંગ કમ્પેર વાપરીએ એસટીઆર સીએમપી વાપરીએ તો એ સ્ટ્રીક કમ્પેરિઝન કરશે એટલે કેપિટલ સ્મોલને પણ એ અલગ અલગ ગણી અને ચેક કરશે જ્યારે કે સ્ટ્રિંગ આઈ કમ્પેર તમે વાપરો છો તો એ કેપિટલ સ્મોલને ચેક નથી કરતું આશા છે કે તમે આ બે ફંક્શન બરોબર સમજી ગયા હશો સ્ટ્રિંગ કમ્પેર અને સ્ટ્રિંગ આઈ કમ્પેર આ બધા ફંક્શનની જરૂર આપણને ત્યારે પડે છે જ્યારે આપણે કોઈપણ સ્ટ્રીંગને રિલેટેડ કામ કરતા હોય જોકે જેમ મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે કે હજુ આપણે ફંક્શન અને પોઈન્ટર વગેરે આપણે નથી સમજ્યા એટલે આખા પ્રોગ્રામમાં તમને સમજ ના પડે તો કંઈ વાંધો નહીં અને બીજી વસ્તુ કે આ પ્રોગ્રામ આ જ રીતના કોઈ જગ્યાએ તમારે લખવાનો નથી આવતો એટલે આને કંઈ હાર્ટ કરવાની જરૂર નથી પણ આપણે ખાલી એની પાછળનો રૂલ સમજી લેવાની જરૂર છે કે સ્ટ્રિંગ કમ્પેર અને સ્ટ્રિંગ આઈ કમ્પેર અલગ અલગ રીતે વર્ક કરે છે એ આપણે યાદ રાખીશું તો પછી જે પ્રોગ્રામની અંદર તમને જરૂર પડે ત્યારે તમે એને વાપરી શકશો એ વિડીયો દેખને કે લીએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है